સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ભાજપ મંડળની કારોબારીની બેઠક ધામડી ખાતે મળી હતી. 2022ની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ઉજવ્યા બાદ હવે 8 વર્ષ સુશાસન ભાજપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ થતા હોય જેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો આપી ઉજવણી કરવામાં આવી રહી છે. આપદામાં અવસર શોધતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કારોબારીની બેઠકનું આયોજન કરી અને 2022માં જીતનો મંત્ર પ્રાપ્ત કરાવવા અને ગુજરાતમાંથી પોતાની જીત ફરીથી હાંસલ કરવા તમામ સીટો પર કાર્યકરો કામે લાગી જાય તે માટે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત ધારાસભ્ય હેતુભાઈ કનોડિયાના અધ્યક્ષ સ્થાને વડાલી તાલુકા ભાજપ મંડળની કારોબારીની બેઠક મળી હતી. ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા તેમજ શહેર ભાજપના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી અંગેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને સતત ચાલનારા આ કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 8 સાલ પૂર્ણતાના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. વડાલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, તકતસિંહ હડિયોલ, રવિન્દ્રભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ પ્રદ્યુમ્ન સિંહ તેમજ તમામ મંડળના સભ્યો, મહિલા મોરચાના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. એકબીજાના વિચારો તેઓએ જણાવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય હેતુભાઈ કનોડિયાએ પ્રવચન આપ્યું હતું. આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધારવા માટે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓને એકજૂટ થઈ કાર્ય કરવામાં માટે જણાવાયું હતું. તાલુકાનું આયોજન આ અંગે આયોજનમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા આ આયોજન કરી અને કારોબારી બેઠકનું આયોજન ધામડી ખાતે યોજાયું હતું. આમ 2022ની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. છેલ્લા સતત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીત હાંસલ કરી છે ત્યારે આ વર્ષે પણ 2022ની ચૂંટણીમાં પણ આ રથને આગળ ધપાવવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આપણે જોઈ રહ્યા છે સૌ કાર્યકર્તા મિત્રો, પાર્ટીનો નાનો મોટો કોઈ બી કાર્યક્રમ હોય એ દરમિયાન આપ સૌ મોટી સંખ્યામાં દરેક કાર્યક્રમને સફળ બનાવી